ઇસરોએ ફરી એકવાર અંતરિક્ષમાં મોટી સફળતા હાંસલ કરી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને હવામાન શાસ્ત્રીય ઉપગ્રહ ઇન્સેટ 3DSને સફળતાપૂર્વક ભૂસ્તર ભ્રમણકક્ષામાં મૂકીને બીજી સફળતા હાંસલ કરી હતી. ઇસરોએ ગુરુવારે જણાવ્યું હતું કે મિશનના તમામ 4 લિક્વિડ એપોજી મોટર ફાયરિંગ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સેટ 3DS 28 ફેબ્રુઆરી સુધીમાં ઇન ઓર્બિટ ટેસ્ટિંગ સુધી પહોંચવાની અપેક્ષા છે. મહત્વનું છે કે આ પહેલા શનિવારે ઇસરોએ 3જી પેઢીના હવામાન અવલોકન ઉપગ્રહ ઇન્સેટ 3DS લોન્ચ કર્યો હતો. જીઓ સ્કિનોન્સન્સ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ F-14 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇન્સેટ 3DS સાથે ઉપડ્યું હતું. લગભગ 20 મિનિટની ઉડાન પછી 2274 કિગ્રા વજનનું ઇન્સેટ 3DS જીઓ સ્ક્રીનોન્સ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું. આ મિશનનો ઉદ્દેશ્ય ઇન્સેટ 3D અને ઇન્સેટ 3DRને અદ્યતન હવામાન સંબંધિત ડેટા, જમીન અને સમુદ્રની સપાટીનું નિરીક્ષણ, હવામાનની આગાહી અને આપત્તિની ચેતવણી માટે સેવાઓને સાતત્ય પ્રદાન કરવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.